દોસ્તો, ભારતનું એક એવું મંદિર કે જેનો ઇતિહાસ 500 વર્ષ સાથે જોડાયેલો છે. ભારતનું એક એવું મંદિર કે જેને બનાવવા માટે છેલ્લા 500 વર્ષથી સંઘર્ષ ચાલી રહ્યો હતો. ભારતનું એક એવું મંદિર કે જેને બનાવવા માટે લાખો લોકોએ પોતાના બલિદાન આપ્યા છે. ભારતનું એક એવું મંદિર કે જેની સાથે હિન્દુ ધર્મના દરેક લોકોની આસ્થા જોડાયેલી છે. એટલું જ નહીં દોસ્તો, ભારતનું એક એવું મંદિર કે જેને બનાવવા માટે કોઈ પણ પ્રકારનો સ્ટીલ અથવા લોખંડનો ઉપયોગ કરવામાં આવ્યો નથી અને માત્ર ને માત્ર મંદિરને પથ્થરોમાંથી બનાવવામાં આવ્યું છે. ભારતનું એક એવું મંદિર કે જેની દરેક ઈંટો ઉપર ભગવાન શ્રી રામનું નામ અંકિત કરવામાં આવ્યું છે. ભારતનું એક એવું મંદિર કે જે મંદિરની બનાવટમાં સોના ચાંદીની ઈંટોનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. એટલું જ નહીં દોસ્તો, ભારતનું એક માત્ર એવું મંદિર કે જેની બનાવટમાં પૂરા ભારતભરમાંથી 25,000 કરતા પણ વધારે જગ્યાએથી માટી એકત્રિત કરવામાં આવી છે. અને દોસ્તો, ભારતનું માત્ર ને માત્ર એક એવું મંદિર કે જેને 108 ફૂટ લાંબી અગરબત્તી સમર્પિત કરવામાં આવી છે. આ ઉપરાંત દોસ્તો, ભારતનું એક એવું મંદિર કે જ્યાં 2100 કિલો કરતા પણ વધારે વજન ધરાવતો ઘંટ ચડાવવામાં આવશે. અને દોસ્તો, ભારતનું એક એવું મંદિર કે જેને 450 કિલો કરતા પણ વધારે વજન ધરાવતું નગારું સમર્પિત કરવામાં આવશે અને આ નગારાના અવાજથી આખું મંદિર ગુંજી ઉઠશે. તો દોસ્તો, આજે આ વિડીયો ની અંદર અમે તમને બતાવવાના છીએ આપણા ભારતનું એક એવું મંદિર કે જ્યાં બિરાજમાન થશે રાજાધિરાજ મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામ. તો દોસ્તો, આજે આ વિડીયો ની અંદર અમે વાત કરીશું અયોધ્યામાં બનેલા 28,000 ચોરસ ફૂટ કરતા પણ વધારે ક્ષેત્રફળ ધરાવતા રામ મંદિર વિશે. અને દોસ્તો, આજે આ વિડીયો ની અંદર તમને રામ મંદિર સાથે જોડાયેલી એવી વાતો જાણવા મળશે કે જેને જોઈને તમે પણ બે ઘડી વિચારતા થઈ જશો અને ગર્વથી કહેશો જય શ્રી રામ. હવે દોસ્તો, વિડીયોને શરૂ કરીએ તે પહેલા આપ સર્વોને એક નાનામાં નાની વિનંતી છે કે હજુ સુધી તમે આપણી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જરૂરથી લાલ બટન દબાવી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને સાથે બાજુમાં રહેલું ઘંટડી બટન દબાવી દો. અને દોસ્તો, વિડીયોને જરૂરથી તમારા પારિવારિક ગ્રુપમાં શેર કરજો કે જેથી કરીને અયોધ્યાના રામ મંદિર સાથે જોડાયેલી દરેક વાતો દરેક લોકો સુધી પહોંચે. દોસ્તો, અયોધ્યા ભારતના ઉત્તર પ્રદેશ રાજ્યના સરાયુ નદીના કિનારે સ્થિત એક ખૂબ જ મોટું શહેર છે અને તેનો ઉલ્લેખ રામાયણ અને મહાભારતમાં પણ કરવામાં આવ્યો છે. અને દોસ્તો, ઇતિહાસ આધારિત જોવા જઈએ તો અયોધ્યાને ભગવાન શ્રી રામનું જન્મ સ્થળ કહેવામાં આવે છે અને તેથી જ લોકો અયોધ્યાને ભગવાન શ્રી રામની અયોધ્યા નગરી તરીકે ઓળખે છે. અને દોસ્તો, અયોધ્યા હિન્દુ ધર્મના 7 ધાર્મિક સ્થળોમાંનું એક પહેલું ધાર્મિક સ્થળ છે અને તેથી અયોધ્યાની અંદર હિન્દુ ધર્મના દરેક લોકો મરતા પહેલા એકવાર જવાનું જરૂરથી ઈચ્છતા હોય છે. અને એવું માનવામાં આવે છે કે જો અયોધ્યાની અંદર ભગવાન શ્રી રામના દર્શન કરી લઈએ તો ભવભવના દુઃખ દૂર થઈ જાય છે. હવે દોસ્તો, વિશેષ જોવા જઈએ તો આ અયોધ્યા નગરી સાથે 500 વર્ષ કરતા પણ વધારે જૂનો ઇતિહાસ જોડાયેલો છે કે જેની અંદર લોકો રામ મંદિર માટે સંઘર્ષ કરતા હતા અને આ ઘણા બધા વર્ષોના સંઘર્ષ બાદ હવે ખૂબ જ મોટું વિશાળ મંદિર બનવા જઈ રહ્યું છે અને આ મંદિરની અંદર બિરાજમાન થશે મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામ. અને દોસ્તો, આ ભગવાન શ્રી રામના મંદિર સાથે ઘણી બધી રસપ્રદ વાતો અને વિશેષતાઓ જોડાયેલી છે કે જે દરેક હિન્દુ ધર્મના લોકોએ જોવી અને જાણવી જોઈએ અને આ દરેક વાતો એક પછી એક તમને આ વિડીયોની અંદર આગળ જોવા મળશે. એટલા માટે દોસ્તો, વિડીયોને છેલ્લે સુધી જોજો. દોસ્તો, અયોધ્યામાં બની રહેલું ભગવાન શ્રી રામનું મંદિર ભારતનું માત્ર એક એવું મંદિર છે કે જેની બનાવટમાં એક પણ સ્ટીલ અથવા તો લોખંડનો ઉપયોગ કરવામાં આવ્યો નથી અને આ મંદિરની બનાવટમાં માત્ર ને માત્ર લાલ પથ્થર, સફેદ સિમેન્ટ અને તાંબુ જેવી ધાતુઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે. એટલું જ નહીં, આ ભારતનું માત્ર એક એવું મંદિર છે કે જેને પરંપરાગત રીતે નાગર શૈલીમાં બનાવવામાં આવ્યું છે અને તે પૂરા 28,000 ચોરસ ફૂટ કરતા પણ મોટા વિસ્તારમાં ફેલાયેલું છે અને આ મંદિરની ઊંચાઈ જોવા જઈએ તો તે 101 ફૂટ જેટલી છે, જ્યારે તેની લંબાઈ જોવા જઈએ તો પૂર્વ અને પશ્ચિમમાં 380 ફૂટ અને તેની પહોળાઈ જોવા જઈએ તો તે 250 ફૂટ જેટલી છે. અને આ મંદિર ટોટલ 3 માળનું છે અને તે દરેક માળની ઊંચાઈ 20 ફૂટ જેટલી છે અને તેમાં કુલ 392 જેટલા થાંભલા છે અને પૂરા મંદિરની અંદર 24 જેટલા દરવાજા છે. અને દોસ્તો, સૌથી વિશેષ વાત જોવા જઈએ તો આ મંદિરની બનાવટમાં જે પણ ઈંટનો ઉપયોગ કરવામાં આવ્યો છે તે દરેક ઈંટો ઉપર ભગવાન શ્રી રામનું નામ અંકિત કરવામાં આવ્યું છે અને કહેવામાં આવે છે કે આમાંની કેટલીક ઈંટો તો 30
વર્ષ કરતા પણ જૂની હતી અને આ દરેક ઈટોને રામશિલા તરીકે ઓળખવામાં આવે છે. આ ઉપરાંત આ મંદિરની અંદર સોના અને ચાંદીની ઈટોનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત દોસ્તો આ મંદિરથી થોડે દૂર જમીનમાં ટાઈમ કેપ્સ્યુલ દબાવવામાં આવેલી છે કે જેનાથી વર્ષો પછી પણ મંદિરની સમગ્ર જાણકારી લેવી હોય તો લઈ શકાશે. એટલું જ નહીં દોસ્તો, આ મંદિરની બનાવટમાં કર્ણાટકની અંદર આવેલી અંજની નામક પહાડી જગ્યા કે જ્યાં ભગવાન શ્રી હનુમાનજીનો જન્મ થયો હતો અને આ પહાડી વિસ્તારમાંથી ઘણા બધા પથ્થરો લાવવામાં આવ્યા છે અને જેનો ઉપયોગ આ મંદિરની બનાવટમાં કરવામાં આવ્યો છે. આ ઉપરાંત આ મંદિરની બનાવટમાં ઝાંસી, બિથુરી, યમનોત્રી, હલ્દીઘાટી, ચિત્તોડગઢ, શિવાજી કિલ્લો, સુવર્ણ મંદિર અને અન્ય ઘણા બધા ધાર્મિક સ્થળો અને પૂરા ભારતભરમાંથી 25,000 કરતા પણ વધારે જગ્યાએથી માટી એકત્રિત કરી અને લાવવામાં આવી છે. હવે દોસ્તો આ જાણીને તમને નવાઈ લાગશે કે આ ભગવાન શ્રી રામના મંદિરની ડિઝાઇન આપણા ગુજરાતના અમદાવાદમાં રહેતા સોમાપુર આર્કિટેક્ટ પરિવારે કરી છે અને આ સોમાપુરનો આર્કિટેક્ટ પરિવાર હજારો વર્ષોથી મંદિર અને ભવનના નિર્માણમાં પારંગત છે. આ ઉપરાંત દોસ્તો આ રામ મંદિર આર્કિટેક્ટ ડિઝાઇન અનુસાર ભારતનું સૌથી મોટું એટલે કે વિશાળ મંદિર છે અને સોમાપુર પરિવારે એ પણ જણાવ્યું હતું કે આ મંદિરની ડિઝાઇન 30 વર્ષ પહેલા ચંદ્રકાંત સોમાપુરના પુત્ર આશીષ સોમાપુરે કરી હતી અને આ સોમાપુર પરિવારે આપણા ભારતના ઘણા બધા ધાર્મિક સ્થળ એવા છે કે જેની આર્કિટેક્ટ ડિઝાઇન બનાવી છે. અને દોસ્તો આ રામ મંદિર આર્કિટેક્ટ ડિઝાઇન અનુસાર સમગ્ર વાસ્તુશાસ્ત્ર આધારિત બનાવવામાં આવ્યું છે. હવે દોસ્તો આર્કિટેક્ટ ડિઝાઇન અનુસાર વિસ્તારથી જોવા જઈએ તો મંદિરના ભૂગર્ભ ગર્ભગૃહમાં ભગવાન શ્રી રામનું બાલ સ્વરૂપ એટલે કે રામલલ્લાનું વિગ્રહ થશે, જ્યારે પ્રથમ માળના ગર્ભગૃહમાં શ્રી રામ દરબાર હશે. જ્યારે મંદિરમાં કુલ 5 મંડપ આવેલા છે, જેવા કે નૃત્ય મંડપ, રંગ મંડપ, સભા મંડપ, પ્રાર્થના મંડપ અને કીર્તન મંડપ. એટલું જ નહીં, મંદિરના દરેક થાંભલા અને દિવાલોમાં દેવી દેવતા તથા દેવાંગનાઓની મૂર્તિઓનું કોતરણી કામ પણ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત આ દરેક દિવાલો અને થાંભલાઓ ઉપર ભગવાન શ્રી રામના જીવન ચરિત્ર સાથે જોડાયેલા તમામ દ્રશ્યો એટલે કે કહાનીઓ કોતરવામાં આવી છે. અને દોસ્તો આ દરેક થાંભલાઓમાં રાજસ્થાનના ભરતપુરથી આવેલા ગુલાબી રેતીના પથ્થરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. એટલું જ નહીં, આ રામ મંદિરમાં 32 જેટલા પ્રવેશ દ્વારના પગથિયા છે અને તે ચડીને સિંહ દ્વારેથી માણસ પ્રવેશ કરી શકે છે. આ ઉપરાંત દોસ્તો મંદિરમાં આવતા દિવ્યાંગ અને વૃદ્ધ લોકો માટે પણ રેમ્પ અને લિફ્ટની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. આ ઉપરાંત દોસ્તો આ રામ મંદિરની ચારેય બાજુની રચના જોવા જઈએ તો ચારેય બાજુ આયતીકાર પરકોટા એટલે કે પ્રાકાર કે જેની લંબાઈ અને પહોળાઈ 4.25 મીટર છે અને આ પરકોટાના ચારેય ખૂણે 4 ભગવાન જેવા કે સૂર્ય, શંકર, ગણપતિ અને દેવી ભાગવતીના 4 મંદિરો આવેલા છે અને આ પરકોટાની દક્ષિણ દિશામાં હનુમાનજી, જ્યારે ઉત્તર દિશામાં અન્નપૂર્ણા માતાજીનું મંદિર બનાવવામાં આવ્યું છે અને આ મંદિરના સામેના ભાગમાં પૂરણકાળની સીતાકૂપ છે. એટલું જ નહીં દોસ્તો, ભગવાન શ્રી રામ જન્મભૂમિ મંદિરના પરિસરમાં બીજા દેવી દેવતાઓ અને ઋષિ મુનિઓના પણ મંદિર બનાવવામાં આવ્યા છે, જેવા કે મહર્ષિ વાલ્મીકી, મહર્ષિ વશિષ્ઠ, મહર્ષિ વિશ્વામિત્રી, મહર્ષિ અગસ્ત, નિષાદરાજ તથા માતા શબરી અને દેવી અહલ્યા. હવે દોસ્તો જ્યારે મંદિરના દક્ષિણ પશ્ચિમ ભાગમાં જોવા જઈએ તો ત્યાં નવરત્ન કુબેર ટીલા પર સ્થિત શિવ મંદિરનો જીર્ણોદ્ધાર તેમજ રામ ભક્ત જટાયુ રાજાની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી છે. આ ઉપરાંત દોસ્તો અગત્યની વાત જોવા જઈએ તો આ મંદિરની બનાવટમાં ભારત દેશની ઘણી બધી નદીઓ જેવી કે ગંગા, સરસ્વતી, સિંધુ, કાવેરી, નર્મદા, તાપી, ગોમતી, ગોદાવરી, યમનોત્રી જેવી ઘણી બધી નદીઓમાંથી પાણી લાવી અને તેનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને આ મંદિરમાં 1,000 કરતા પણ વધારે લોકો રામલલ્લાના દર્શન કરી શકે છે અને આ મંદિરને ભૂકંપની દ્રષ્ટિએ જોવા જઈએ તો તે રિએક્ટ સ્કેલ માપણી ઉપર 8-10 સુધીનો ભૂકંપ સહન કરવા માટે સક્ષમ છે. દોસ્તો આ બધું થયા બાદ તમને એ પણ જણાવી દઈએ કે ભગવાન શ્રી રામની અયોધ્યા નગરી કે જે ભગવાન શ્રી રામનું જન્મ સ્થળ છે અને તે પવિત્ર સપ્તપુરીઓમાંનું એક સ્થળ છે. આ ઉપરાંત મથુરા, માયા, કાશી, ઉજ્જૈન અને દ્વારકાનો પણ આ પવિત્ર સપ્તપુરીઓમાં સમાવેશ થાય છે. તો દોસ્તો આ હતી રામ મંદિર સાથે જોડાયેલી નાનામાં નાની માહિતી. પરંતુ દોસ્તો હવે પછી અમે તમને વિડીયોમાં બતાવવાના છીએ રામ મંદિર સાથે જોડાયેલી એવી માહિતી કે જે ઇતિહાસ રચવા માટે જઈ રહી છે અને આ દરેક માહિતીને જોઈ અને તમે પણ સમજી શકશો કે ટૂંક સમયમાં જે મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે તેનો લોકો વચ્ચે કેટલો ઉમંગ છે અને આ વાત હિન્દુ ધર્મના દરેક લોકો માટે એક
એક ગર્વની વાત છે. નંબર એક, અયોધ્યા મંદિરનો ઇતિહાસ. અયોધ્યા રામ મંદિરના ઇતિહાસમાં ઊંડાણે જતા એવું કહેવાય છે કે અયોધ્યા શહેર ભગવાન શ્રી રામના પૂર્વજ વૈવસ્વત મુનિના પુત્ર સૂર્ય દ્વારા વસાવવામાં આવ્યું હતું, અને તેથી અયોધ્યા નગરીમાં મહાભારત કાળ સુધી સૂર્યવંશી રાજાઓનું શાસન ચાલુ રહ્યું હતું, અને ભગવાન શ્રી રામનો જન્મ અયોધ્યા શહેરના દશરથ રાજાના મહેલમાં થયો હતો. હવે દોસ્તો, આ ધન ધાન્ય, અનાજ, રત્નો અને આભૂષણોથી ભરપૂર આ નગરીની અનુપમ સુંદરતાની વાતો મહર્ષિ વાલ્મીકીએ પોતાની રામાયણમાં કરી છે કે એક સમય પર આ અયોધ્યા નગરી કેટલી સુંદર હતી, અને આ દરેક વાતો તમે પણ રામાયણની અંદર જોઈ હશે. અને તેથી જ મહર્ષિ વાલ્મીકીએ રામાયણમાં અયોધ્યા નગરીની સુંદરતાની તુલના કરતા તેણે અયોધ્યાને બીજો ઇન્દ્રલોક પણ કહ્યો છે. પરંતુ જ્યારે ભગવાન શ્રી રામે જળ સમાધિ લીધી ત્યારથી અયોધ્યા થોડા સમય માટે ઉજ્જળ બની ગઈ હતી. પરંતુ કહેવાય છે કે અમુક સમય પછી ભગવાન શ્રી રામના પુત્ર કુશે ફરીથી અયોધ્યાનું નિર્માણ કર્યું, અને તે પછી સૂર્યવંશની આગામી 44 પેઢીઓ સુધી તેનું અસ્તિત્વ અડીખમ રહ્યું. ત્યારબાદ મહાભારત કાળમાં યુદ્ધ પછી ફરીવાર અયોધ્યા નગરી ઉજ્જળ બની ગઈ. હવે દોસ્તો, પૌરાણિક કથાઓ અનુસાર પ્રાચીન સમયમાં ભગવાન શ્રી રામે જળ સમાધિ લીધી અને ત્યારબાદ અયોધ્યા નગરી ઉજ્જળ બની ગઈ હતી, અને આ સમય દરમિયાન શ્રી રામની જન્મભૂમિ અયોધ્યા અને અહીં બનેલા શ્રી રામ મંદિરને એકવાર નહીં પરંતુ ઘણી વખત હુમલાઓનો સામનો કરવો પડ્યો હતો, અને મુઘલો દ્વારા આ અયોધ્યાને નષ્ટ કરવા માટે ઘણા અભિયાનો પણ ચલાવવામાં આવ્યા હતા, અને સમય આવતા મંદિરમાં બાબરીનું માળખું પણ ઊભું કરવામાં આવ્યું હતું, અને ત્યારબાદ ભવ્ય મંદિરોને તોડી પાડવામાં આવ્યા હતા અને તે જગ્યા પર મસ્જિદો બનાવવામાં આવી હતી. હવે દોસ્તો, શ્રી રામ જન્મભૂમિ અયોધ્યાનો વિસ્તારથી ઇતિહાસ જોવા જઈએ તો અયોધ્યા રામ જન્મભૂમિનો કેસ દેશમાં સૌથી લાંબા સમય સુધી ચાલતા કેસોમાંનો એક કેસ છે, અને આ રામ જન્મભૂમિનો ઇતિહાસ ઘણો જૂનો છે. અને તે જોવા જઈએ તો ઈસવીસન 1528માં એટલે કે 496 વર્ષ પહેલા અયોધ્યા રામ જન્મભૂમિ ઉપર મુઘલ સમ્રાટ બાબરના કમાન્ડર મીર બાકીએ 3 ગુમ્મજો વાળી મસ્જિદ બનાવી, અને આ મસ્જિદને જોતા જ ત્યાં રહેલા હિન્દુ સમુદાયના લોકો દ્વારા એક દાવો કરવામાં આવ્યો કે આ ભગવાન શ્રી રામનું જન્મસ્થળ છે, અને આ સ્થાન ઉપર એક પ્રાચીન મંદિર પણ હતું. અને હિન્દુ પક્ષના લોકોએ એ પણ કહ્યું મસ્જિદમાં બનેલા 3 ગુંબજોમાંથી એક ભગવાન રામનું જન્મસ્થળ છે, અને આવી જ રીતે લોકો વચ્ચે વિવાદ વધતો રહ્યો. અને ત્યારબાદ ઈસવીસન 1853 થી લઈ અને ઈસવીસન 1949 એટલે કે 76 વર્ષ સુધી શ્રી રામ જન્મસ્થળ પર કે જ્યાં મસ્જિદ બનાવવામાં આવી હતી તેની આસપાસ ઘણી જગ્યાએ રમખાણો થવા લાગ્યા હતા, અને ત્યારબાદ આ બધું જ જોતા ત્યારના બ્રિટિશ વહીવટી તંત્રે વિવાદિત સ્થળની નજીક વાડ બનાવી અને મુસલમાનોને બંધારણની અંદર નમાજ પઢવાની મંજૂરી આપી, જ્યારે હિન્દુઓને પ્લેટફોર્મની નજીક પૂજા કરવાની મંજૂરી આપવામાં આવી. હવે દોસ્તો, ધીમે ધીમે સમય જતો રહ્યો અને ઈસવીસન 1949માં 23 સપ્ટેમ્બરના રોજ ખૂબ જ મોટો વિવાદ થયો, કેમ કે આ દિવસે મસ્જિદમાંથી ભગવાન રામની મૂર્તિઓ મળી આવી હતી, અને આ અંગે હિન્દુ સમુદાયના લોકો કહેવા લાગ્યા કે ભગવાન રામ અહીં અંગત રીતે પ્રગટ થયા છે. અને આ બધું જ જોતા તે જ સમયે મુસ્લિમ સમુદાયના લોકોએ આરોપ લગાવ્યો કે કોઈકે ગુપ્ત રીતે આ મસ્જિદની અંદર મૂર્તિઓ મૂકી છે, અને આવી સ્થિતિમાં યુપી સરકારે તાત્કાલિક ત્યાંથી પ્રતિમાઓને હટાવવાનો આદેશ આપ્યો હતો. પરંતુ જિલ્લા મેજિસ્ટ્રી કે નાયરે ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવાના અને રમખાણો ભડકવાના ડરથી આ આદેશ જારી કરવામાં અસમર્થતા વ્યક્ત કરી હતી, અને ધીમે ધીમે બે સમુદાય વચ્ચે વિવાદ વધવા લાગ્યો. અને આ બધું જ જોતા ત્યાંની સરકારે આ જગ્યાને એક વિવાદિત માળખું માનીને તેને તાળું મારી દીધું, પરંતુ હિન્દુ સમુદાયના લોકો દ્વારા પીછેહટ કરવામાં આવી નહીં, અને આ સમુદાય દ્વારા ઈસવીસન 1950માં ફૈઝાબાદની સિવિલ કોર્ટમાં બે અરજીઓ દાખલ કરવામાં આવી, અને આમાં એક અરજી હતી વિવાદિત જમીન પર રામલલ્લાની પૂજા કરવાની પરવાનગી અને બીજી મૂર્તિ રાખવાની પરવાનગી માટેની. હવે દોસ્તો, આ વાત પછી જેવા 11 વર્ષ થયા એટલે કે ઈસવીસન 1961ની અંદર યુપી સુન્ની દ્વારા હિન્દુ સમુદાય વિરુદ્ધ એક અરજી કરવામાં આવી, અને આ અરજીની અંદર જમીનનો કબજો મેળવવા અને મૂર્તિઓને હટાવવાની માંગ કરવામાં આવી, અને આવી જ રીતે બંને સમુદાય વચ્ચે વિવાદ થતો રહ્યો અને 24 વર્ષ જતા રહ્યા. અને 1 ફેબ્રુઆરી 1986ના રોજ યુસી પાંડેની અરજી પર ફૈઝાબાદ જિલ્લા ન્યાયાધીશ કે એમ પાંડેએ
હિન્દુ અને પૂજા કરવાની મંજૂરી આપી અને આ વિવાદિત જમીન ઉપર જે તાળું મારવામાં આવ્યું હતું તે હટાવવા માટેનો આદેશ આપ્યો. અને દોસ્તો આ આદેશ આવતા જ બંને સમુદાય વચ્ચે રમખાણો ફાટી નીકળ્યા અને આ રમખાણોએ ઐતિહાસિક સ્વરૂપ ધારણ કર્યું. અને આવા સમય પર 6 ડિસેમ્બર 1992 ના રોજ VHP અને શિવસેના સહિતના ઘણા હિન્દુ સંગઠનોના લાખો કાર્યકરોએ આ વિવાદિત માળખાને તોડી પાડ્યું અને જેના કારણે દેશભરમાં કોમી રમખાણો ફાટી ગયા અને આની અંદર હજારો લોકો મૃત્યુ પામ્યા. અને ધીમે ધીમે સમય જતો રહ્યો પરંતુ કોમી રમખાણો બંધ થયા નહીં. અને આવા જ સમય પર ઈસવીસન 2002 ની અંદર હિન્દુ કાર્યકરોને લઈ જતી ગોધરા ટ્રેનને આગ લગાવી દેવામાં આવી અને લગભગ આ ટ્રેનની અંદર 58 લોકો મૃત્યુ પામ્યા. અને આ ઘટનાનું પરિણામ એ આવ્યું કે પૂરા ગુજરાતમાં કોમી રમખાણો ફાટી નીકળ્યા અને આ રમખાણોમાં 2000થી વધુ લોકો મૃત્યુ પામ્યા હતા. હવે આ સમગ્ર રમખાણોની દેશ ઉપર અસર જોતા ઈસવીસન 2010 ની અંદર અલ્હાબાદ હાઈકોર્ટે વિવાદિત જમીનને સુની વર્ક બોર્ડ, રામલીલા બિરાજમાન અને નિમોરહી અખાડા વચ્ચે 3 સમાન ભાગમાં વેચવાનો આદેશ કર્યો. પરંતુ આ આદેશ ઉપર 2011 માં સુપ્રીમ કોર્ટ દ્વારા એક રોક લગાવવામાં આવી અને થોડા વર્ષ પછી 2019 માં 8 માર્ચ ના રોજ સુપ્રીમ કોર્ટે અયોધ્યા વિવાદિત કેસને ઊંચા હાઈકોર્ટમાં મોકલ્યો અને માત્ર 8 દિવસમાં જ કાર્યવાહી પૂર્ણ કરવાનો આદેશ આપ્યો. અને પછી 1 ઓગસ્ટે મધ્યસ્થ પેનલે તેનો અહેવાલ રજૂ કર્યો. પરંતુ 2 ઓગસ્ટે મધ્યસ્થ પેનલ કેસનો ઉકેલ શોધવામાં સુપ્રીમ કોર્ટ સફળ ન રહી. અને આવી જ રીતે અયોધ્યા કેસની સુપ્રીમ કોર્ટમાં દરરોજ સુનાવણી થતી રહી અને છેલ્લે 16 ઓગસ્ટ 2019 ના રોજ સુનાવણી પૂર્ણ થયા બાદ નિર્ણય સુરક્ષિત રાખવામાં આવ્યો. અને આ નિર્ણયને 19 નવેમ્બર 2019 ના રોજ સુપ્રીમ કોર્ટના 5 ન્યાયાધીશોએ શ્રી રામ જન્મભૂમિની તરફેણમાં ચુકાદો આપ્યો. અને આ ચુકાદો આપતા શ્રી રામ મંદિર માટે હિન્દુ પક્ષને 2.77 એકર વિવાદિત જમીન મળી અને જ્યારે મસ્જિદ માટે અલગ 5 એકર જમીન મુસ્લિમ પક્ષને આપવામાં આવી. અને છેલ્લે 25 માર્ચ 2020 ના રોજ 28 વર્ષ પછી રામલલ્લા તંબુમાંથી બહાર નીકળ્યા અને ફાઈબર મંદિરમાં શિફ્ટ થયા. અને આ પછી 5 ઓગસ્ટ ના રોજ ભૂમિપૂજન કરવામાં આવ્યું અને હવે ફરી એકવાર શ્રી રામ જન્મભૂમિ અયોધ્યામાં રામલલ્લાનું ભવ્ય મંદિર તૈયાર છે. અને આ મંદિરનું ઉદ્ઘાટન એટલે કે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ 22 જાન્યુઆરી 2024 ના રોજ થશે. અને આ રીતે 500 વર્ષથી ચાલી રહેલ વિવાદનો સુખદ અંત આવશે અને રામલીલાની પૂજા થશે. અને આ દિવસે ભવ્ય રામ મંદિરનો અભિષેક લગભગ 500 વર્ષની લાંબી રાહ અને કઠિન લડત બાદ કરવામાં આવશે. અને દોસ્તો આ દિવસ સનાતન પ્રેમીઓ માટે આ ભક્તિ, આનંદ અને ઉત્સાહની ક્ષણ હશે અને આ અવસર એક ઉત્સવ જેવો બની રહેશે. નંબર 2, શ્રીરામ અને સીતાજીની મૂર્તિ. દોસ્તો શ્રીરામ અને સીતાજીની મૂર્તિ એક ખાસ પથ્થરમાંથી બનાવવામાં આવી છે અને આ પથ્થરો આપણા ભારતના નહીં પરંતુ નેપાળમાંથી લાવવામાં આવ્યા છે. અને આ બંને પથ્થરો ખૂબ જ વિશાળ અને મોટા કદના હતા અને તેનું વજન જોવા જઈએ તો તે 40 ટન કરતાં પણ વધારે હતું. અને દોસ્તો આ પથ્થરની વિશેષ ખાસિયત જોવા જઈએ તો તે 600 વર્ષ કરતાં પણ જૂના છે અને તેને નેપાળમાં આવેલી ગંડક નદીના કિનારેથી ભૂગર્ભશાસ્ત્રીઓની હાજરીમાં નીકાળવામાં આવ્યા છે. અને આ બંને પથ્થરોને શાલિગ્રામ પથ્થર તરીકે ઓળખવામાં આવે છે. અને દોસ્તો શાલિગ્રામ પથ્થર અંદરથી ખૂબ જ મજબૂત હોય છે અને તેથી કોઈ પણ શિલ્પકાર મૂર્તિને બારીકથી બારીક કંડારી શકે છે. અને દોસ્તો આપણા ભારતમાં આવેલા મોટા ભાગના મંદિરોની મૂર્તિ પણ આ શાલિગ્રામ પથ્થરમાંથી જ બનાવવામાં આવી છે. હવે દોસ્તો આ બંને પથ્થરોને ગંડક નદીના કિનારેથી નીકળ્યા બાદ બંને પથ્થરની પૂજા કરી અને તેને અલગ અલગ ટ્રકની અંદર 2 ફેબ્રુઆરી 2023 ના રોજ ભારતમાં અયોધ્યા ખાતે લાવવામાં આવ્યા હતા. અને દોસ્તો જ્યારે પણ આ બંને પથ્થરો ભારતમાં આવી રહ્યા હતા ત્યારે ભારતની અંદર રહેતા દરેક લોકો આ પથ્થરનું ધૂમધામથી સ્વાગત કરતા, પૂજા કરતા હતા અને તેના દર્શન કરતા હતા. કેમ કે આ બંને પથ્થરોમાંથી અયોધ્યા મંદિર માટે ભગવાન શ્રીરામ અને સીતાજીની મૂર્તિ બનાવવામાં આવી છે. નંબર 3, શિલ્પકાર અરુણ યોગીરાજ.
દોસ્તો 22 જાન્યુઆરીના રોજ અયોધ્યા મંદિરના ગર્ભગૃહમાં ભગવાન શ્રી રામ અને સીતાજીની જે મૂર્તિ સ્થાપિત થવાની છે તેના શિલ્પકાર જોવા જઈએ તો તે છે અરુણ યોગીરાજ. અને આ શિલ્પકાર અરુણ યોગીરાજ કર્ણાટકમાં આવેલા મૈસૂરના છે અને તેણે અયોધ્યા માટે 51 ઇંચની શ્રી રામ અને સીતાજીની મૂર્તિ બનાવી છે અને આ મૂર્તિને અયોધ્યા મંદિરના ગર્ભગૃહમાં સ્થાપિત કરવામાં આવશે. એટલું જ નહીં દોસ્તો, આ અરુણજી છેલ્લા 1 વર્ષથી આ મૂર્તિ બનાવવામાં પોતાનો સમય આપી રહ્યા છે અને તે ભારતના સુપ્રસિદ્ધ મૂર્તિકાર છે અને તેનો પૂરો પરિવાર છેલ્લા 5 પેઢીથી મૂર્તિ બનાવે છે. અને દોસ્તો, આ અરુણ યોગીરાજ દ્વારા પૂરા ભારતની અંદર જોવા જઈએ તો સુભાષ ચંદ્ર બોઝ કે જેની મૂર્તિ અમર જવાન ઉપર સ્થાપિત છે, આ ઉપરાંત કેદારનાથની અંદર આદિ શંકરાચાર્યની મૂર્તિ, નંદીની મૂર્તિ, હનુમાનજીની મૂર્તિ અને કર્ણાટકના ઘણા બધા સુપ્રસિદ્ધ મંદિરોની અંદર રહેલી મૂર્તિઓ પણ આ અરુણજી દ્વારા બનાવવામાં આવી છે. નંબર 4, 108 ફૂટ લાંબી અગરબત્તી. દોસ્તો, વડોદરાના એક રામ ભક્ત દ્વારા બનાવવામાં આવી છે એક અગરબત્તી કે જે 5, 10 અને 15 ફૂટ નહીં પરંતુ 108 ફૂટ જેટલી લાંબી છે. અને દોસ્તો, આ એક આપણા ગુજરાત અને ખાસ કરીને દરેક ગુજરાતીઓ માટે ગર્વની વાત છે. દોસ્તો, વિસ્તારથી જોવા જઈએ તો વડોદરામાં રહેતા એક રામ ભક્ત વિહાભાઈ ભરવાડ દ્વારા 108 ફૂટ લાંબી અગરબત્તી બનાવવામાં આવી છે અને આ અગરબત્તી બનાવવા માટે તે છેલ્લા 6 મહિનાથી કામ કરી રહ્યા છે. અને અગરબત્તીની અંદર જોવા જઈએ તો 1400 કિલોથી વધારે ગાયના ચાણના પાવડરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત 191 કિલો ગીર ગાયનું શુદ્ધ ઘી, 425 કિલોગ્રામ હવન સામગ્રી અને 376 કિલો જેટલો ગુગળનો ઉપયોગ કરવામાં આવ્યો છે. અને દોસ્તો, આ અગરબત્તી 45 દિવસ સુધી સળગતી રહેશે અને આજુબાજુના 50 કિલોમીટર સુધી એરિયાને સુગંધિત કરશે અને નકારાત્મક ઉર્જાને દૂર કરશે. અને દોસ્તો, આ સ્પેશિયલ અગરબત્તીને અયોધ્યા મોકલવા માટે સારું એવું પેકિંગ કરી અને સ્પેશિયલ રથ બનાવી અને તેને મોકલવામાં આવી છે. હવે દોસ્તો, આ અગરબત્તી વિશે તમારું શું કહેવું છે તે પણ નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. નંબર 5, દુનિયાનું સૌથી મોટું નગારું. દોસ્તો, અયોધ્યા રામજી મંદિર માટે અમદાવાદના અખિલ ભારતીય ડબગર સમાજે એક વિશાળ નગારું બનાવ્યું છે અને તે દુનિયાનું સૌથી મોટું નગારું છે અને 25-30 કારીગરોએ દિવસ રાત મહેનત કરી અને નગારું બનાવ્યું છે. અને આ નગારાની ખાસિયત જોવા જઈએ તો આ નગારાનું વજન 450 કિલો જેટલું છે અને તે 56 ઇંચ જેટલું પહોળું છે અને 56 ઇંચ જેટલું ઊંચું છે. એટલું જ નહીં, આ નગારા ઉપર ચાંદી અને સોનાનો ઢોળ પણ ચડાવવામાં આવ્યો છે અને આ નગારા ઉપર તમે જોશો તો તમને ખૂબ જ બારીકાઈથી કોતરણી કરેલી જોવા મળશે અને આ નગારાને એક વિશાળ રથ દ્વારા ભગવાન શ્રી રામની નગરી અયોધ્યા ખાતે મોકલવામાં આવ્યું છે. નંબર 6, અજય બાણ. દોસ્તો, આપણા ગુજરાતમાં આવેલ અમદાવાદ સ્થિત એક જય ભોલે ગ્રુપ વર્ષોથી એક ધાર્મિક પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા છે અને તે લોકો દરેક લોકોને ધર્મ પ્રત્યે જાગૃતિ લાવવાનું કામ કરે છે. અને દોસ્તો, આ ગ્રુપ દ્વારા અયોધ્યા રામ મંદિરને અજય બાણની ભેટ આપવામાં આવી છે અને આ અજય બાણ સાથે એક ઇતિહાસ જોડાયેલો છે. જ્યારે 3 યુગની અંદર શ્રી રામ અને લક્ષ્મણ શૃંગી ઋષિના આશ્રમમાં અબુર્દાના જંગલમાં વિશ્રણ કરતા હતા ત્યારે શૃંગી ઋષિ દ્વારા તેને જણાવવામાં આવ્યું હતું કે તમે માં જગદંબાની આરાધના કરો. અને જ્યારે ભગવાન શ્રી રામે માં જગદંબાની આરાધના કરી તો તરત જ માં જગદંબા પ્રસન્ન થયા અને માં જગદંબાએ તેને એક બાણ આપ્યું અને આ બાણનું નામ હતું અજય બાણ. અને આ બાણ દ્વારા જ ભગવાન શ્રી રામે રાવણનો વધ કર્યો હતો. તેથી દોસ્તો, આ જય ભોલે ગ્રુપ દ્વારા આ અજય બાણને અયોધ્યામાં અર્પિત કરવામાં આવશે. નંબર 7, દુનિયાનો સૌથી મોટો ઘંટ. દોસ્તો, આ છે દુનિયાનો સૌથી મોટો ઘંટ અને તે સુશોભિત થશે નવનિર્મિત ભગવાન શ્રી રામનું મંદિર અયોધ્યાની અંદર. આ ઘંટની ખૂબ જ વિશેષતાઓ છે અને તે જોવા જઈએ તો આ ઘંટ ઉત્તર પ્રદેશના જલેસર ખાતે બનાવવામાં આવ્યો છે અને આ જલેસર એક ઘંટ બનાવવાનું ખૂબ જ મોટું હબ છે કે જ્યાં નાની નાની ઘંટડીઓથી લઈ અને મંદિરના મોટા મોટા ઘંટ અહીં તૈયાર કરવામાં આવે છે અને વિશ્વમાં આવેલા સૌથી મોટા મોટા મંદિરોમાં પણ આ જલેસરના ઘંટ લગાવવામાં આવ્યા છે. એક
અહેવાલ અનુસાર આ વિશાળ ઘંટ ને જેલાસરની એક ફેક્ટરીમાં તૈયાર કરવામાં આવ્યો છે અને તેની અંદર 400 થી વધારે કારીગરોએ દિવસ રાત કામ કર્યું છે અને કહેવામાં આવે છે કે આ ઘંટ દેશના બધા જ મંદિરોમાં લાગેલા ઘંટ કરતા ખૂબ જ સૌથી મોટો ઘંટ છે અને આ ઘંટની એક સૌથી મહત્વની ખાસિયત એ છે કે આ ઘંટને માત્ર એક સિંગલ પીસમાંથી તૈયાર કરવામાં આવ્યો છે કે જ્યારે બાકીના બધા જ ઘંટને બે અલગ અલગ પીસમાંથી ઢાળી અને ત્યારબાદ જોઈન્ટ કરવામાં આવે છે અને દોસ્તો આ ઘંટ એવો છે કે જ્યારે પણ તે ઘંટ વાગશે ત્યારે તેમાંથી ઓમ નામનો ઉચ્ચારણ જોવા મળશે અને આ ઘંટને પંચ ધાતુમાંથી બનાવવામાં આવ્યો છે અને તેનું વજન 2100 કિલો કરતા પણ વધારે છે અને તે 15 ફૂટ જેટલો બહારથી પહોળો છે અને 5 ફૂટ જેટલો અંદરથી ઊંડો છે અને આ ઘંટને બનાવવામાં આશરે 25 લાખ કરતા પણ વધારે રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે અને દોસ્તો આ ઘંટને 22 જાન્યુઆરીના દિવસે ભગવાન શ્રી રામના ચરણોમાં સમર્પિત કરવામાં આવશે. નંબર 8, સૌથી વિશાળ ધ્વજદંડ. દોસ્તો તમે જે વિડીયોમાં જોઈ રહ્યા છો તે સૌથી વિશાળ ધ્વજદંડ અયોધ્યા મંદિરના શિખર ઉપર સ્થાપિત થવાનો છે અને આ ધ્વજદંડને આપણા ગુજરાતના અમદાવાદમાં આવેલા અંબિકા એન્જિનિયરિંગ દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે અને આ પૂરેપૂરા ધ્વજદંડને વાસ્તુશાસ્ત્રના હિસાબે બનાવવામાં આવ્યો છે. આ ઉપરાંત દોસ્તો આ ધ્વજદંડની લંબાઈ જોવા જઈએ તો તે 44 ફૂટ જેટલો લાંબો છે અને તેનું બહારનું ડાયામીટર જોવા જઈએ તો તે 9.5 ઇંચ જેટલું છે અને તેનું અંદરનું ડાયામીટર જોવા જઈએ તો તે 7.5 ઇંચ જેટલું છે અને આ ડાયામીટરના આધારે તેની જાડાઈ જોવા જઈએ તો તે પૂરી 1 ઇંચ જેટલી થાય છે અને આ ધ્વજદંડનું વજન જોવા જઈએ તો તે 5500 કિલોગ્રામ જેટલું છે અને આ ધ્વજદંડને કોઈ પણ ધાતુનું મિશ્રણ કર્યા બાદ પ્યોર બ્રાસમાંથી બનાવવામાં આવ્યો છે. આ ઉપરાંત દોસ્તો અંબિકા એન્જિનિયરિંગ દ્વારા બીજા 6 જેટલા ધ્વજદંડ પણ બનાવવામાં આવ્યા છે કે જે અયોધ્યાના બીજા મંદિર જેવા કે લક્ષ્મણજીનું મંદિર, ગણપતિનું મંદિર આ ઉપરાંત નાના નાના મંદિરો ઉપર સ્થાપિત કરવામાં આવશે. એટલું જ નહીં, આ અંબિકા એન્જિનિયરિંગ દ્વારા અયોધ્યા મંદિરના દરેક દરવાજાઓ માટે મિજાગરા, લોક અને હાર્ડવેરને લગતી બીજી ઘણી બધી સામગ્રી તૈયાર કરવામાં આવી છે અને દોસ્તો આ અંબિકા એન્જિનિયરિંગ દ્વારા આજ સુધીની અંદર બીજા ઘણા બધા મંદિર જેવા કે પાવાગઢ, અંબાજી મંદિર, જગતનાથ મંદિર, ઘણા બધા સ્વામિનારાયણ અને ઘણા બધા જૈન મંદિરની અંદર પણ ધ્વજદંડ સ્થાપિત કરવામાં આવ્યા છે. નંબર 9, વિશ્વનો સૌથી મોટો દીવો. દોસ્તો વિશ્વનો આ સૌથી મોટો દીવો વડોદરાના ભાયલી વિસ્તારના એક ખેડૂત દ્વારા બનાવવામાં આવ્યો છે અને આ દીવાને અયોધ્યાની અંદર ભગવાન શ્રી રામને સમર્પિત કરવામાં આવશે. દોસ્તો આ રામ ભક્ત દ્વારા બનાવવામાં આવેલા દીવાની ખાસિયત જોવા જઈએ તો તે 1100 કિલો જેટલી ધાતુમાંથી તૈયાર કરવામાં આવ્યો છે, એટલે કે તેનું વજન 1100 કિલો જેટલું છે અને તેની ઊંચાઈ 9.15 ફૂટ જેટલી છે અને દીવાને બનાવવામાં તેને 20 થી 25 દિવસનો સમય લાગ્યો છે અને આ દીવાની અંદર એક સાથે 850 કિલો જેટલું ઘી સમાઈ શકે છે અને જો 850 કિલો ઘી દ્વારા આ દીવાને પ્રગટાવવામાં આવે તો આ દીવો સતત 60 દિવસ માટે પ્રગટતો રહે છે. એટલું જ નહીં દોસ્તો, આ દીવાને પ્રગટાવવા માટે અલગથી 15 કિલોની રૂની વાટ તૈયાર કરવામાં આવી છે અને આ દીવાના દિવેટ સુધી પહોંચવા માટે અલગથી એક સીડી પણ બનાવવામાં આવી છે અને દીવાને 22 જાન્યુઆરીના દિવસે અયોધ્યા ખાતે એક રથ દ્વારા મોકલવામાં આવ્યો છે. નંબર 10, સીતાજીની સાડી. દોસ્તો એક રામ ભક્ત દ્વારા સીતાજી માટે એક એમ્બ્રોઇડરી સાડી બનાવવામાં આવી છે અને આ સાડીની ડિઝાઇન તમે જોવા જશો તો તે ખૂબ જ યુનિક છે અને આ સાડીની અંદર ઘણી બધી ભાષાઓની અંદર જય જય શ્રી રામ લખવામાં આવ્યું છે કે જે તમે વિડીયોમાં જોઈ શકો છો. એટલું જ નહીં, આ સાડીની અંદર રામાયણના દરેક પ્રસંગનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. હવે દોસ્તો આ સાડીને જોતા તમે સમજી શકો છો કે જે પણ વ્યક્તિએ આ કારીગરી કરી હશે તેને કેટલો સમય લાગ્યો હશે અને તેની મહેનત આ સાડીની અંદર ઉભરી આવી છે. હવે દોસ્તો આ સાડીને 22 જાન્યુઆરીના દિવસે અયોધ્યામાં બિરાજિત શ્રી સીતા માતાને સમર્પિત કરવામાં આવશે. નંબર 11, વિશ્વનું સૌથી મોટું તાળું. દોસ્તો યુપીના અલીગઢમાં રહેનારા એક બુજર્ગ દંપતીએ ભગવાન શ્રી રામના અયોધ્યા મંદિર માટે એક વિશાળ તાળું બનાવ્યું છે અને આ તાળું જોવા જઈએ તો તે વિશ્વનું સૌથી મોટું તાળું છે. દોસ્તો આ યુપીનો અલીગઢ જિલ્લો પોતાના તાળાઓની બનાવટ માટે વિશ્વ વિખ્યાત છે અને અલીગઢમાં રહેનારા એક બુજર્ગે દિવસ રાત મહેનત કરી અને 400 કિલોગ્રામ જેટલું વજન ધરાવતું એક વિશાળ તાળું બનાવ્યું છે અને તેની ઊંચાઈ 10 ફૂટ જેટલી છે અને તેની પહોળાઈ 9.5 ઇંચ જેટલી છે
અને તમે જોઈ શકો છો કે આ તાળાની બે ચાવી છે અને આ બંને ચાવીની લંબાઈ 4.5 ફૂટ જેટલી લાંબી છે અને આ તાળું બનાવવામાં બુઝર્ગ દંપતીને 1.5 લાખ કરતા પણ વધારે ખર્ચ આવ્યો છે. અને દોસ્તો આ તાળાને પણ એક વિશાળ રથ દ્વારા 22 જાન્યુઆરીના દિવસે અયોધ્યા મંદિર ખાતે સમર્પિત કરવામાં આવશે. નંબર 12, 600 કિલો ઘી. દોસ્તો જોધપુરની અંદર આવેલા એક ગૌશાળા દ્વારા 600 કિલો ઘી ભગવાન શ્રી રામના ચરણોમાં સમર્પિત કરવામાં આવશે અને આ ઘી 5 જેટલી બળદ ગાડીઓ અને પેદલ યાત્રા દ્વારા અયોધ્યા ખાતે લઈ જવામાં આવી રહ્યું છે. અને આ શુદ્ધ ગીર ગાયનું ઘી 22 તારીખે થનારા શ્રી રામ ભગવાનના પ્રાણ પ્રતિષ્ઠામાં હવન કુંડની અંદર ઉપયોગ કરવામાં આવશે. નંબર 14, અક્ષત અને આમંત્રણ પત્રિકા. દોસ્તો અક્ષત એટલે કે પીળા ચોખા અને અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા પત્રિકા કે જે પૂરા ભારતભરમાં વેચવામાં આવી રહી છે. પરંતુ દોસ્તો તમને જણાવી દઈએ કે આ અક્ષત એટલે કે ચોખા કે જે છત્તીસગઢથી આવ્યા છે અને તે સુગંધિત ચોખા છે અને તેને પીળા રંગના અયોધ્યા ખાતે કરવામાં આવ્યા છે. વિસ્તારથી જોવા જઈએ તો છત્તીસગઢથી 300 ટન કરતા પણ વધારે અને 11 કરતા પણ વધારે ટ્રક ભરી અને ચોખા આવ્યા છે અને તેને પીળા રંગના કરી અને ઘરે ઘરે ભગવાનના પ્રસાદ રૂપે પહોંચાડવામાં આવ્યા છે અને તેને ઘરે ઘરે પહોંચાડવાનું આ કામ RSS એટલે કે રાષ્ટ્રીય સેવા સંઘના દરેક સ્વયંસેવકો દ્વારા પૂરા ભારતભરમાં કરવામાં આવી રહ્યું છે. અને આશા રાખીએ છીએ કે આ અક્ષત એટલે કે પીળા ચોખા અને આમંત્રણ પત્રિકા તમારા ઘર સુધી પણ પહોંચી હશે. નંબર 13, દિવાળી ઉત્સવ. દોસ્તો આગામી 22 જાન્યુઆરી 2024ના રોજ અયોધ્યા મંદિર ખાતે રાજાધિરાજ મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે અને આ દિવસ ઇતિહાસની અંદર સુવર્ણ અક્ષરે લખાઈ જશે. કેમ કે આ દિવસે પૂરા ભારત નહીં પરંતુ પૂરા વિશ્વમાં શ્રી રામ નામની ગુંજ ઉઠવાની છે અને ઘરે ઘરે એક દિવાળીમય વાતાવરણ ઉભું થશે. અને આ દિવસે તમે પણ તમારા ઘરે સાંજના સૂર્યાસ્ત પછી શ્રી રામ અને દરેક દેવી દેવતાઓને પ્રસન્ન કરવા માટે દીવા પ્રગટાવવા, રંગોળી પૂરવી, ફટાકડા ફોડવા, એકબીજા લોકોને પ્રસાદ ખવડાવવો જેવી આવી અવિનવી વસ્તુઓ કરી અને તમે પણ દિવાળી ઉજવી શકો છો. આ ઉપરાંત 22 તારીખે દરેક સોસાયટી, દરેક મોહલ્લા, દરેક ગામની અંદર લોકો એક સાથે બેસી અને શ્રી રામ, જય જય રામ, આ ઉપરાંત હનુમાન ચાલીસા, સુંદરકાંડ, રામ રક્ષા સ્ત્રોત વગેરેનો સામૂહિક પાઠ પણ કરી શકો છો. આ ઉપરાંત 22 તારીખે સવારે 11 વાગ્યાથી લઈ બપોરે 1 વાગ્યા સુધી ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા થશે અને આ પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ દૂરદર્શન દ્વારા સીધું જ પ્રચારિત કરવામાં આવશે અને આ ઉપરાંત ઘણી બધી ચેનલોના માધ્યમથી પણ પ્રસંગ જોવા મળશે. અને દોસ્તો શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર દ્વારા આપણને નિવેદન કરવામાં આવે છે કે પ્રાણ પ્રતિષ્ઠાના દિવસ પછી પ્રભુ શ્રી રામ લલ્લા તથા નવનિર્મિત મંદિરના દર્શન માટે આપ આપના અનુકૂળ સમય પ્રમાણે અયોધ્યામાં પરિવાર સહિત પધારજો અને શ્રી રામજીની કૃપા પ્રાપ્ત કરજો. અને દોસ્તો તમે તમારો કિંમતી સમય નીકાળી અને આ વિડીયો જોયો તે માટે હંમેશા અમે તમારા આભારી રહેશું. અને દોસ્તો આપ સર્વોને ખૂબ ખૂબ અભિનંદન અને આપણે સૌ ખૂબ જ ભાગ્યશાળી છીએ કે આપણને આ પ્રાણ પ્રતિષ્ઠાની એક ક્ષણ આપણી આંખોએ જોવા મળશે. અને દોસ્તો આપ સર્વોને અમારી ચેનલ શું તમને ખબર છે અને અમારી પૂરી ટીમ દ્વારા જય શ્રી રામ. દોસ્તો આ હતી ભગવાન શ્રી રામ અને અયોધ્યામાં બની રહેલા મંદિર વિશેની નાનામાં નાની વાતો. આશા રાખીએ છીએ કે દોસ્તો આ વિડીયો તમને ગમ્યો હશે અને તમને કંઈક જીવન જરૂરી અને આધ્યાત્મિક જાણવા મળ્યું હશે. અને દોસ્તો વિડીયો ગમ્યો હોય તો જરૂરથી તેને લાઈક કરજો અને તમારા દરેક ગ્રુપ જેવા કે વોટ્સઅપ ગ્રુપ, ઇન્સ્ટાગ્રામ ગ્રુપ અને ફેસબુક ગ્રુપમાં આ વિડીયોને જરૂરથી શેર કરજો. અને દોસ્તો કોમેન્ટમાં જય શ્રી રામ લખવાનું ભૂલતા નહીં. તો બસ મિત્રો આજ માટે એટલું જ. હવે મળીશું નવા વિડીયોમાં નવા નોલેજ સાથે અને ત્યાં સુધી આપ સર્વોને મારા જય હિન્દ જય ભારત. અને દોસ્તો તમે તમારો કિંમતી સમય નીકાળી અમારો વિડીયો જોયો તે બદલ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ.